ત્રીજો મુદ્દો કે જે તપાસ સમષ્ટિના બધા એકમોની માહિતી એકત્ર કરવામાં આવે તેને સમષ્ટિ તપાસ કહેવાય. એટલે આપણે જે ક્રિયા કરવાની છે, તપાસ કરવાની, ઇન્કવાયરી કરવાની છે, તો એનો હવે આ તપાસ શબ્દ આવ્યો. તો તપાસ કોના ઉપર કરો તમે? એટલે હવે આપણે બે વસ્તુ શીખ્યા ને, એક સમષ્ટિ છે અને એક નિદર્શ છે. હવે આ જે આખી સમષ્ટિ ઉપર તપાસ કરો, એટલે ધારો કે વસ્તી ગણતરી કરવી હોય તો બધા જ ઉપર બધાને જ ગણવા પડે જે ચાલે, તો એને સમષ્ટિ તપાસ કહેવાય. એટલે એના જેટલા સભ્યો હોય બધા, ધારો કે પરીક્ષામાં બધાને માર્ક મૂકવા હોય, ક્લાસને મૂકવાનો હોય, તો એ બધાનું આપણે સરેરાશ કાઢવું હોય, આખા ક્લાસનું કેટલા ટકા પરિણામ કેવું આવ્યું જો હોય, તો બધા જ વિદ્યાર્થીનો તમે માર્ક લ્યો ને ભેગા કરી પછી સરેરાશ કાઢો, કેટલા વિદ્યાર્થી ભાગો, એ બધું જે કરવું પડ્યું એને સમષ્ટિની તપાસ કહેવાય. સમષ્ટિ એટલે સમગ્ર બધું જ, બધાનું જ ઉપર જે ક્રિયા થઈ હોય.